ખુશભુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધી લોક સત્તા શો કોરોના વાયરસના કારણે તમે ખબરોમાં નું નામ ઘણી વાર સાંભળ્યું હશે જોકે ના સાંભળ્યું હોય તો કોઈ વાંધો નહીં આજે અમે તમને આઈસીએમઆર વિશે વધુ જાણકારી આપીશું તમને જણાવી દઈએ કે ICMR એટલે ભારતીય આત્યબીસ સંશોધન પરિષદ જે રોગો અને દવા સંબંધિત સંશોધન માટે દેશની સર્વોચ્ચ સંસ્થા છે તેની એક માત્ર શાખા NIN એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન છે NIN અનેક સર્વેના આધારે જનતાને શું ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ તેની જાણકારી આપવાનું કાર્ય કરે છે આજના શોમાં આપણે વાત કરીશું કે દેશમાં લોકોની એવરેજ હાઈટ અને વેટ કેવી રીતે નક્કી કરવામાં આવે છે હાલમાં એનઆઈએ ને રેકમેન્ડેડ ડાયટરી અલાઉન્સીસ જાહેર કર્યા છે હવે તમને એમ થશે કે આ વળી શું તો તમને જણાવી દઈએ કે ભારતમાં પુખ્ત વયના પુરુષો અને સ્ત્રીઓએ શું ખાવું જોઈએ તેમ આ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો વળી આના માટે પુખ્ત વયના પુરુષો માટેનું આદર્શ વજન પાસઠ કિલો અને સ્ત્રીનું પંચાવન કિલો વજન પ્રમાણિત કરવામાં આવ્યું છે તેમજ પુરુષોની હાઈટ પાંચ ફૂટ આઠ ઇંચ અને સ્ત્રીની હાઈટ પાંચ ફૂટ ત્રણ ઇંચ રાખવામાં આવી છે બે હજાર દસના એક રિપોર્ટ પ્રમાણે પુરુષોની હાઈટ તે સમયે પાંચ ફૂટ ચો ઇંચ અને મહિલાઓની પાંચ ફૂટ હાઈટ માનવામાં આવતી હતી જ્યારે પુરુષો અને સ્ત્રીઓનું વજન ક્રમશઃ સાહીઠ અને પચાસ કિલો માનવામાં આવતું હતું જોકે અત્યારે એનઆઈએને એમાં વધારો કરી દીધો છે આવું એનઆઈએને કેમ કર્યું એ વિષય પર તમને વધુ જાણકારી આપીએ તો એનઆઈએના એક સાયન્ટિસ્ટે આ બાબત પર વધુ જણાવ્યું છે આજે વ્યક્તિની અને વજન નક્કી કરવામાં આવે છે તે એની જાતે જ બદલી નથી નાખવામાં આવતું તેની પાછળ એક કારણ હોય છે દરેક વ્યક્તિએ કેટલી માત્રામાં અને કેટલું ખાવાનું તે વિષય પર એનઆઈએન દ્વારા એક સંક્ષિપ્ત રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જેના આધારે વ્યક્તિની હાઇટ અને વજન કેટલું છે તેને ચકાસવામાં આવે છે આ બાબતે જે જૂની કમિટી હતી તેણે હાઈટ અને વેટનો એક માપદંડ નક્કી કર્યો હતો પરંતુ શરૂઆતમાં આ સર્વેમાં ભારતના અમુક જ હિસ્સાઓને કવર કરવામાં આવ્યા હતા જેના કારણે ભારતના ઘણા હિસ્સા છૂટી જતા હતા જોકે ત્યારબાદ બે હજાર દસમાં એક નવી કમિટી બનાવવામાં આવી જેમાં ભારતના બીજા ઘણા વિસ્તારોને પણ સામેલ કરવામાં આવ્યા અને તેના જ આધારે ભારતીય પુરુષો અને સ્ત્રીઓની હાઈટ અને વેટ નક્કી કરવામાં આવ્યું ત્યારબાદ જે કમિટી નિમવામાં આવી તે હાલમાં કાર્યરત છે આ કમિટીએ ભારતના બધા જ રાજ્યોને કવર કરીને બધા જ રાજ્યોની હાઇટ અને વેટના માપદંડો નક્કી કર્યા આ સંદર્ભે આઈ સી એક સાયન્ટિસ્ટે વધુ જણાવતા કહ્યું છે કે વ્યક્તિની જે એવરેજ હાઇટ અને વેટ હોય છે તે એન્થ્રોપોમેટ્રી મેજરમેન્ટ છે દેશના બધા લોકોના એન્થ્રોપોમેટ્રી ડેટા અલગ અલગ હોય છે આથી બધા જ વિભિન્ન વિસ્તારોના આવા ડેટા ભેગા કરીને ત્યારબાદ તેનું એવરેજ કાઢવામાં આવે છે હવે તમને એ પણ જણાવી દઈએ કે એન્થ્રોપોમેટ્રી મેઝરમેન્ટ આખરે છે શું એન્થ્રોપોમેટ્રી મેઝરમેન્ટ એટલે કે એ જાણવું કે કોઈ વ્યક્તિના શરીરમાં હાડકા અને ચરબીની કેટલી જગ્યા છે હવે વાત કરીશું બીએમઆઈ વિશે હવે તમને એમ થતું હશે કે આ બીએમઆઈ વળી શું છે બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ જે બાબતની પુષ્ટિ આપે છે કે તમારું શરીર હાઈટ અને વજનના હિસાબે કેટલું ફિટ છે તમે અંડરવેટ છો કે ઓવરવેટ તે નક્કી કરવાનું કામ બીએમઆઈનું છે તમારું જે વજન હોય તેને હાઈટથી ગુણીને ત્યારબાદ હાઈટ વડે જ ભાગી નાખવામાં આવે તો બીએમઆઈ કેટલું છે તે ખબર પડી શકે છે જો કે ઘણા ડોક્ટર્સનું એમ કહેવું છે કે બીએમઆઈના આધારે ફિટનેસ માપવી એટલી બધી સચોટ પણ નથી હોતી અને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશના પણ ઘણા ડોક્ટર્સનું આ જ વિષય પર આવું જ માનવું છે આ બધી વાતો પરથી તમને ખબર પડી હશે કે વ્યક્તિના હાઈટ અને વેટ પરથી તેની ફિટનેસ માપી શકાય છે તેમજ વ્યક્તિના હાઈટ અને વેટ નક્કી કરવાના પણ માપદંડો પહેલાથી જ ભારતમાં મોજૂદ છે આ બધી વાતો પરથી તમને જાણવા મળ્યું હશે કે ભારતમાં પહેલેથી જ દરેક વ્યક્તિની હાઈટ અને વેટના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે વ્યક્તિની હાઈટ અને વેટ પરથી તેની ફિટનેસને પણ માપવામાં આવે છે જો કે આ કાર્ય વિભિન્ન સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે બીજી આવી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજ ને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં